એકથી પાંચના ધોરણો શરૂ ન કરવા જોઈએ એવી માંગણી વડોદરાના વાલીઓ કરી રહ્યા છે કોરોનાને કારણે શિક્ષણ કાર્ય ઠપ થઈ ચૂક્યું હતું ત્રીજી લહેરની સંભાવનાઓ હતી પરંતુ એ સંભાવનાઓ હવે લગભગ દૂર થઈ છે ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા ધોરણ એકથી પાંચના વર્ગો શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે વડોદરાના વાલીઓ સરકારના આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છે સમૂહ સૂત્ર શિક્ષણ સત્ર ચાલી રહ્યું છે હવે એક થી ના શરૂ કરવા માટેની તૈયારીઓ શરૂ કરી છે વીપીઆઈ સ્ટેન્ડ તો નું સ્ટેન્ડ પહેલા પણ હતું આજે પણ એ જ છે વસ્તુ એ છે કે રસી જે વાત કરી રસી હજુ આવી નથી બાળકો માટેની જો બે ડોઝ કમ્પ્લીટ કરાવવા પડશે બાળકોના અને જે પ્રમાણે મહારાષ્ટ્ર સરકાર એક પગલું ભર્યું છે કે ભાઈ શાળા સંચાલકો નિયર બાય જે હોસ્પિટલ એમના હશે એમની જો ટાઈપ કરવું પડશે કે બાળકને જો કંઈક કોરોના થયો તો એ ફેસિલિટી બધું ત્યાં છોકરો એડમિટ થશે તમામ ખર્ચો કોણો તો કે શાળાનો હશે આ એક મહત્વપૂર્ણ નિર્ણય મહારાષ્ટ્ર સરકાર લીધો છે તો આવો નિર્ણય પણ આપના આપણી નવી સરકાર જે બેઠી છે એ અને શિક્ષણ મંત્રી જે નવા છે એ પણ આવું કંઈક કરે તો અમારો નહીં લાગતું કે અમે વડોદરા પેરેન્ટ્સોનો કંઈક વિરોધ કરીશું અમે એમને પૂરો સપોર્ટ કરીશું

એકદમ થાળે પડી રહ્યું છે એટલે મારા હિસાબથી કે આપણે જો ગવર્મેન્ટ ઇચ્છતી હોય તો દિવાળી પછી માહોલ જોઈને મીન્સ બિન્સ કે કોરોનાની સિચ્યુએશન શું છે શું નહીં એમ એવું તો છે નહીં કે થર્ડ વેવની આશા આવે બિન્સ એની એક્સપેક્ટેશન છે જ નહીં આવી બી શકે છે લાસ્ટ યર બી આ સિચ્યુએશન હતી ઓક્ટોબર નવેમ્બર સુધી તો પછી સિચ્યુએશન બદલાઈ હતી એટલે અમે એમ નથી કહેતા કે સ્કૂલ ચાલુ ના કરશો અમે તો કહીએ સ્કૂલ ચાલુ કરો છોકરાઓ બી હવે દોઢ બે વર્ષથી કંટાળ્યા છે સાચવીને કરો એટલે હમણાં દિવાળીના તહેવારો પતિ જવાબ દિવાળી નવરાત્રી સ્ટાર્ટ થઈ ગઈ છે દિવાળી આવવાની છે એટલે દિવાળી પછી જ કરો તો બહુ હિતા વર્ષ સિચ્યુએશન જોઈને હા કન્ડિશનલ શું સાવચેતી રાખવી જોઈએ શું પગલાં લેવા જોઈએ આપની દ્રષ્ટિએ સાવચેતી તો એકચ્યુઅલી રિસર્ચમાં જે હમણાં લાસ્ટ સ્ટેજમાં છે વેક્સિન જે બાળકોની જો આવી જાય તો બહુ સારી વાત છે તો ઇન દેટ કેસ કે એક બે મહિનો વધુ રોકાઈને બધાને વેક્સિનેટ કરીને ચાલુ કરો એક તો આ ઓપ્શન છે અને બીજું કે તમે સોશિયલ ડિસ્ટન્સિંગ તો મેનેજ નથી કરી શકતો આના વન ટુ ફિફ્થ સ્ટાન્ડર્ડમાં એ તો બહુ ક્લિયર કટ છે એટલે બહુ આપણે એકદમ વધારે સાવચેતી રાખવીને ચાલુ કરવાની કોઈ વાત હોય તો આપણે વેક્સિનેશનનું ડ્રાઈવ ચલાવીને જ બાળકોને વેક્સિનેટ કરીને જ ચાલુ કરવી

આશીર્વાદ રેલીઓ કાઢી રહ્યા છે જે રીતે એ લોકોએ આ નવરાત્રીની છૂટછાટ આપી છે એ જોતાં હવે આગળ હવે દિવાળી આવી રહી છે દિવાળી પછી વેકેશન આવશે બાળકોને હજી રસી મળી નથી અને છથી બહારના ધોરણની અંદર તમે જોઈ રહ્યા છો કે શાળામાં ખૂબ પાંખી હાજરી છે આ બધી સિચ્યુએશનની અંદર હાલમાં શાળા જો શરૂ કરવી હોય તો અમને કશો વાંધો નથી પણ આપ દિવાળી સુધી રાહ જુઓ એ અમારી વિનંતી છે એકથી પાંચના બાળકોને હજી સુધી સરકારને વિનંતી રહેશે કે આપનો આ નિર્ણય દિવાળી બાદ જાહેર કરો અને એક થી પાંચ પણ જો તમારે શરૂ કરવું હોય તો દિવાળી બાદ કરો એવી અમારી વિનંતી છે વડોદરાના વાલીઓનું મંતવ્ય છે કે દિવાળી પછી શાળાઓ શરૂ કરવી જોઈએ જો કે રાજ્ય સરકાર દિવાળી પૂર્વે શાળાઓ શરૂ કરવાની તૈયારીઓ કરી ચૂકી છે આ માટે જે કમિટીની રચના કરવામાં આવેલી છે તે કમિટીની રચના હવે શું રિપોર્ટ આપે છે તેના ઉપર આ સમગ્ર નિર્ણયનો નિર્ભર રહેશે પરંતુ વડોદરાના વાલીઓ માની રહ્યા છે કે હાલ શાળાઓ શરૂ કરવી યોગ્ય નથી ધોરણ એકથી પાંચના જે બાળકો છે નાની ઉંમરના છે અને ગમે ત્યારે કોરોનાનો ભોગ બની શકે છે હજુ સુધી ત્રીજી લહેરની જે શક્યતાઓ કે ભીતિ હતી તે સંપૂર્ણ રીતે વિસરાઈ નથી ભલે સરકાર કહેતી હોય કે ત્રીજી લહેરની જે પહેલા ભીતી હતી તે પ્રકારની ભીતી નથી પરંતુ છતાં પણ વાલીઓમાં ચિંતા છે વધવાનું એ છે કે અગાઉની જે રાજ્ય સરકાર હતી તે પોતાના જે નિર્ણયો લેતી હતી એ જ પ્રકારના નવી સરકાર પણ નિર્ણય લેશે કે પછી વાલીઓના જે મંતવ્યો છે તેને માનીને અને બાળકોના સ્વાસ્થ્યના હિતમાં કોઈ નિર્ણય લેશે